હેપી દિવાળી માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જામરણિયાના જય શ્રી કૃષ્ણ, અને તમને બધાને ખૂબ ખૂબ મારા વતી હેપી દિવાળી, હેપી દિવાળી. અને જગદીશ પણ તમને વિશ કરે છે, હેપી દિવાળી, હેપી દિવાળી. જો તોરણ બાંધીએ છે અને વસ્તુ પૂજા શરૂ કરું છું, તો તમારી સાથે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો છેક સુધી આજના બ્લોગમાં જોડાઈને રહેજો. ચાલો આપણે સ્ટાર્ટ કરશું. તો ચાલો ફ્રેન્ડ, અમે અને જગદીશ બંને મેઇન ડોર પાસે જઈએ છીએ, જ્યાં આપણે ડેલી છે ત્યાં. તો હું અહીંયા ખોલું છું, અને જ્યાં આપણે દીવો રોજે રાખીએ છીએ દિવાળીમાં, તો અહીંયા એક ઉપર પાળી છે, ત્યાં અમે દીવો રાખીએ છીએ. અને દિવાળીના દિવસે હું આખી રાત દીવો રાખું છું, કારણ કે આપણે જાગરણ કરતા હોઈએ છીએ, તો એવી રીતના દીવો રાખીશ. અને હવે તોરણ બાંધશું ડેલા ઉપર, અને પછી ઉમરા પૂજન કરશું. આ વખતે મંદિરનું જે પૂજન કર્યું છે એ તમારી સાથે શેર નથી કર્યું, કારણ કે ગયા વખતે મેં કર્યું હતું. તો બધાની રીત અલગ અલગ હોય, બધા અલગ અલગ રીતથી કરતા હોય છે, પણ હું જે કરું છું એ તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ. અને બસ બે હાથ કંકુમાં બોળવાના છે, બોળી અને હળવેકથી ઉપાડીને મૂકી દેશું, તો સરસ આપણે નાની નાની માતાજીની પગલી પડી જાય છે. તો સ્ટીકર પણ આવતા હોય છે, બધા લગાવતા હોય છે, પણ હું દર વર્ષે આવી રીતે જ કરું છું. તો બસ, તો તમને બતાવું છું. અને બાકી તો આપણો ભાવ છે એ ભગવાનને બહુ જ ગમે છે. અને લક્ષ્મીજી તો કેટલી બધી જાતના માતાજી છે, 12 લક્ષ્મી માતાના નામ છે. તો આપણે એવી રીતે ચાંદલા કરીએ, સાથિયા કરીએ, અને જોઈ શકો છો એક પગલીમાં થોડોક ફેર પડ્યો છે, એક સરસ થઈ ગઈ છે. તો બસ આવો આપણો જે અંદરનો ભાવ છે એ આપણે માતાજી પાસે કાલાવાલા કરી અને વ્યક્ત કરવાનો છે. અને બધાની રીત રિવાજ બધાનું અલગ અલગ હોય છે, એવું નથી કે હું કરતી હોય એવું તમે કરતા હોય, તમે પણ સરસ જ કરતા હો. તો બધાની રીત અલગ અલગ હોય છે. અને અહીંયા આપણે ભગવાનને પછી જો મગ છે અને કલર કલરવાળા ચોખા છે એ આપણે ચડાવશું, અને સરસથી ઉમરાની પૂજા કરશું, કારણ કે કહેવાય છે કે ઉમરામાં માતાજીનો હાથ હોય છે, સાથ હોય છે, અને એ પણ આપણી રક્ષા કરતા હોય છે. એટલે ઘણા છોકરા છોકરીઓ કોઈ પણ ઉમરા પર બેસે તો પહેલાંના માણસો એમ કહેતા કે ઉમરા ઉપર ન બેસાય. એટલા માટે ન બેસવાનું કારણ કે ઉમરા ઉપર માતાજીનો વાસ છે, એટલા માટે ઉમરા ઉપર ન બેસાય. અને બીજું કે ફ્રેન્ડ, હું થોડીક ડ્રોઈંગમાં કાચી છું, એટલે તમે બહુ ડીપમાં ન જોતા, કારણ કે થોડું થોડું મિસ્ટેક તો થઈ જ જતી હશે સાથિયામાં કે ડ્રોઈંગમાં કે ગમે ત્યારે. તો આપણો ભાવ છે એ માતાજી જોવે છે. તો જો અહીંયા હું મગનો સાથિયો કરું છું, પહેલાં મેં કંકુનો કર્યો, હવે એની ઉપર મગનો કરું છું, પછી એની ઉપર જ ચોખાનો કરીશ. મેં મસ્ત કલર કલરવાળા ચોખા બનાવ્યા હતા, એ પણ વિડીયો છે, જો ના જોયો હોય તો જોઈ લેજો, બહુ મસ્ત વિડીયો છે એ પણ. અને હા ફ્રેન્ડ, જો નવા આવ્યા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને જૂના હોય તો કંજૂસી ન કરો, બિલકુલ ફ્રી છે, કમેન્ટ કરો. અને મને પણ તમે એમ કહો કે તમને આ શું ગમ્યું છે, શું નથી ગમ્યું. તો બસ મારી નાની નાની વાતો છે બધી, એ હું તમને કહું છું. અને અહીંયા આપણે જે ભગવાનને ભાવથી ફ્રૂટ ધરાવીએ છીએ, એનું સ્વાગત કરીએ છીએ, તો આપણે એને જલ પણ આપણે અર્પણ કરવાનું હોય છે. તો હું આવી રીતના નાની જે આવે છે, આવી માટલી નાની નાની આવે છે, સ્પેશિયલ ભગવાન માટેની જ હોય છે આ. તો એ બે સાઈડ બે બે ભરી અને રાખી દેશું, અને બધું જ હું આખી રાત રાખું છું. સવારે ઉઠી નાહી ધોઈ અને પછી જ અહીંનું હું ઉથાપન કરું છું, ત્યાં સુધી આખી રાત અમે રહીએ છીએ. અને આવી રીતના રાખીએ છીએ, અને આ મારી આવી રીતની પૂજા છે. અને બસ હવે સરસથી પૂજા કરતી હતી અને બધું તૈયારી કરતી હતી, ત્યાં ઓચિંતાનો અમારો કાનો છે જે અમારા ઘરમાં એ આવે છે. તો અમે લોકો અહીંયા બધા ખૂબ હસ્યા. અને ફ્રેન્ડ, અહીંયા અમારા ઘરમાં બહુ સરસ માતાજીના ગીત અને આરતી પણ ચાલુ છે, કે એમ થાય કે વાહ, ભગવાન માતાજી અત્યારે સરસ સાક્ષાત આપણા ઘરમાં જ પધાર્યા છે, એવો ભાવ આપણને થાય. તો બસ જો હું આ મૂકતી હતી અને તરત જ રસોડામાંથી આવી ગયો ઓચિંતાનો, તો અમે બસ જો એટલી મજા આવી ગઈ ને, કારણ કે એની પણ અમે પૂજા કરતા હોઈએ છીએ દર વર્ષે. તો આજે ખુદ પોતે ઉમરે ચાલીને આવ્યો, તો અમને એમ થયું કે વાહ વાહ.
અને ફ્રૂટ પણ ધરાવ્યું છે મેં અહીંયા બંને બાજુ કે માતાજી તમે પધારજો તો બધું જો અહીંયા તમારા માટે હાજર જ છે. ફ્રૂટ છે, પાણી છે, અન્ન છે ને બધું જ બોલીએ છીએ. અને જો અહીંયા અમે બોલીએ છીએ તો દીપ અને જગદીશ બંને હસવા માંડ્યા. તો મેં અહીંયા ને અહીંયા એની પૂજા કરી લીધી કે વૈષ્ણવ ભગવાન આપણા સામેથી જ આવી ગયા છે. તો બસ એની પૂજા પણ અમે આ જ રીતે કરીએ છીએ, પણ રસોડામાં બેસીને કરું છું. આજે પોતે જાતે જ ઉંમરે આવી ગયો તો અહીંયા કરી અને એને પણ પગે લાગું છું કે અમે તારી સેવામાં જો કાંઈ અમારી ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરજે, કારણ કે મેં મારા દીકરાની જેમ એને હું ઉછેરું છું રાખું છું એટલે. અને બસ હવે મારી પૂજા છે એ પૂરી થાય છે અને હું અહીંયા પ્રાર્થના કરું છું. એ આપણા મનની વાત છે, એ આપણે કાંઈ કોઈને કહેવાની ન હોય, બરાબર છે ને? તો હવે બસ હું અંદર આવું છું. તો જગદીશ ઊભા થઈ અને મને લે છે અને દર વર્ષેની જેમ બોલે છે કે મારા ઘરની લક્ષ્મી તો તું જ છો. તો મને જમણો હાથ દઈ અને મને અંદર લે છે અને હવે જાશું આપણે કિચનમાં. તો ચાલો ફ્રેન્ડ, અમારે બહારથી જમવાનું આવવાનું છે તો રસોઈ તો બનાવવાની નથી, તો કીધું ચાલો આપણે કાંઈક તો મીઠું મીઠું બનાવવું જ જોઈએ. તો બપોરે તો ફૂલ ડિશ બધી બનાવી હતી, પણ અત્યારે હું જે બેસનની ચીકી કહે છે તો ચીકી બનાવું છું. તો અહીંયા એક વાટકી મેં જે ઘી છે એ ઓગાળી લીધું છે અને એક વાટકી આપણે ઝીણો લોટ હોય છે જે રૂટિનમાં વાપરતા હોય છે ચણાનો લોટ, એ નાખી અને ખૂબ સરસથી ધીમા તાપે શેકવાનું છે અને ખૂબ જ સરસ ટેસ્ટમાં બને છે. એકવાર ચોક્કસ બનાવજો, ખૂબ મસ્ત બને છે. તો એકદમ ધીમા તાપે શેકજો અને બને ત્યાં સુધી નોનસ્ટિકમાં કરશો તો ચોટશે પણ નહીં, અને જો હેવી વાસણ હોય તો એમાં પણ કરી શકો. અને આપણો વાતું કરતાં કરતાં જો લોટ પણ શેકાઈ ગયો તો મેં બીજી સાઈડ જવા દીધો છે. અને તમારે મીઠું ખવાતું હોય તો સામે રેશિયો સરખો જ રાખજો, એક વાટકી ઘી, એક વાટકી ખાંડ અને એક વાટકી લોટ. મારે થોડું ગળ્યું ઓછું ખવાય છે એટલે મેં અડધી જ વાટકીની ચાસણી કરું છું અને ચાસણી સરસથી થઈ જાય એટલે એમાં નાખી દેવાની છે. અને ફ્રેન્ડ, જો ચાસણી કોઈને ન આવડતી હોય તો આ એકદમ ઇઝી રીત છે. જો ડીશમાં પાણી ભર્યું છે અને ચાસણી નાખીએ એટલે તરત જ એ તરીએ બેસી જાય છે, એટલે સમજવાનું કે આપણી ચાસણી થઈ ગઈ છે અને હવે એમાં આપણે મિક્સ કરી દેવાનું છે. અને એકદમ પતલું લાગશે કારણ કે આ ચીકી છે, કોઈ મોનથાળ નથી, ચણાના લોટની ચીકી બનાવી છે પણ ટેસ્ટમાં બહુ સરસ છે. અને હા ફ્રેન્ડ, અહીંયા આ ટાઈમે તમારે મિલ્ક પાવડર આવે છે બજારમાં, એ એડ કરો તો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને તમારે કોઈ ફ્લેવર લેવી હોય એલચીની કે જાયફળની તો પણ નાખી શકો છો, પણ હું એકદમ સરસથી સિમ્પલ કરું છું, નથી મેં પાવડર નાખ્યો, એનાથી કોઈ જાયફળ કે એલચી, અને લાસ્ટમાં બસ ડ્રાયફ્રૂટથી ખૂબ સરસથી સજાવી નાખશું. એટલે ઓરિજિનલ આપણે જે બેસન પાવડરનો જે ખાતા હોય છે બધી વસ્તુ એવો ટેસ્ટ આવે છે, પણ મિલ્ક પાવડરથી ખૂબ સરસ, વધારે સરસ થાય છે. પણ મેં આજે નો એડ કર્યો કારણ કે તાત્કાલિક જલ્દી બનાવવાનું હતું, મીઠું મીઠું બનાવવાનું હતું, તો જો બનાવીને રેડી કરી દીધું છે. અને હા ફ્રેન્ડ, હવે એક કલાક પછી મેં આ કટિંગ કર્યું છે તો એ પણ તમને બતાવી દઉં કે કેવી થાય છે, કારણ કે આ સેજ આમ પોચી થાય છે પણ ટેસ્ટમાં બહુ સરસ થાય છે. એકવાર ચોક્કસથી બનાવજો. આ બેસનની ચીકી ખૂબ મસ્ત છે અને મારા ઘરમાં બધા જ ખાય છે, ખૂબ ટેસ્ટી બને છે અને એકદમ ઇઝીથી જ નીકળી જાય છે. જોઈ શકો છો કેટલી સરસ છે, દેખાવમાં જ તમને મન થયું હશે. અને આપણે હલાવીએ ને ત્યારે તો એકદમ શાઇનિંગ મારતી હોય છે, એટલું સરસ લાગે. અને બસ જો હવે અમારું જમવાનું જે છે એ આવવાની તૈયારીમાં છે, તો અમે પીઝાનો ઓર્ડર આપ્યો છે તો પીઝા આવવાના છે. અને બસ હવે અમે રાહ જોઈએ છે, ત્યાં સુધી અમે ટીવીમાં આવે છે બિગ બોસ, તો એ જોઈએ છે, એન્જોય કરીએ છીએ ત્રણેય બેઠા બેઠા. અને બસ પીઝા આવશે એટલે અમે લોકો જમી લેશું. અને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂર શેર કરજો.